ગીર સોમનાથ જિલ્લાનું ઉના અને આસપાસનો વિસ્તાર ભૂકંપના ઝટકાથી ધણધણી ઉઠ્યો છે. ઉના અને ગ્રામ્ય વિસ્તારોની અંદર આ ભૂકંપના ઝટકાઓ મહેસૂસ થયા છે. રિક્ટર સ્કેલ 2.9ની તીવ્રતા આંકવામાં આવી રહી છે અને સવારે 11 કલાકે અને 16 મિનિટે આ ભૂકંપના ઝટકા છે તે ઉનામાં મહેસૂસ થયા છે, ઉનાના ગ્રામ્ય વિસ્તારોમાં મહેસૂસ થયા છે. ખાસ કરીને ઉનાનો ગ્રામ્ય વિસ્તારો છે તેમાં લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપનો ઝટકો જોરદાર અનુભવાયો હતો, જેને લઈને ઉના શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો છે તે ભયમાં છે. ઉનાથી લગભગ 100 કિલોમીટર જેટલું આ ભૂકંપનું કેન્દ્રબિંદુ હોવાનું જાણવા મળી રહ્યું છે. તાલાળા, ગીર સોમનાથનું તાલાળા છે, ત્યાં વારંવાર ભૂકંપના ઝટકાઓ મહેસૂસ થતા હતા, પરંતુ હવે ઉનાની અંદર આ ભૂકંપનો ઝટકો મહેસૂસ થયો છે. તેની તીવ્રતા 2.9 આંકવામાં આવી રહી છે અને તેનું કેન્દ્રબિંદુ ઉનાથી લગભગ 100 કિલોમીટર દૂર મનાઈ રહ્યું છે. અત્યારે 11 કલાકે ઉના શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આ ભૂકંપના ઝટકાઓ છે તે મહેસૂસ થયા છે. ઉનાનું જે ગીર પંથક છે, ગીર ગઢડા તરફનું આ ગીર પંથકની અંદર પણ આ ભૂકંપના ઝટકાઓ છે તે અનુભવાયા છે. જો કે તેનું કેન્દ્રબિંદુ લગભગ 100 કિલોમીટર દૂર આંકવામાં આવી રહ્યું છે. તેની તીવ્રતા 2.9ની માનવામાં આવી રહી છે. આપ અગર અમારા ચેનલમાં નવા હોય તો નમસ્તે ગીર ન્યૂઝને કૃપયા સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.